RTE right to education મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2023-24 ના ક્યારે ભરાશે અને OBC કેટેગરી એટલે કે બક્ષી પંચ માટે તેમના બાળકનું એડમિશન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે તેના વિશે આ વિડીયો. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. અમારી ચેનલ ઉપર મિત્રો આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે આધાર કાર્ડ, રાશન કાર્ડ, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓનલાઈન ઇન્ફોર્મેશન્સ, સરકારી ભરતીની માહિતી, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, કોમ્પ્યુટર હાર્ડવેર, જનરલ ઇંગ્લિશ, ઘેર બેઠા શીખોના તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. અમુ દરેક ટોપિકના વિડીયો અમારી ચેનલ ઉપર પબ્લિશ કરતા હોય છે, સાથે RTE રાઇટ ટુ એજ્યુકેશનના એડમિશનના ફોર્મની માહિતી પણ અમુ દર વર્ષે અમારી ચેનલ ઉપર પબ્લિશ કરતા હોય છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આપને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો એક લાઈક કરશો, જેથી અમને આગળ નવા વિડીયો પણ મૂકવાની આપના દ્વારા પ્રેરણા મળે. અહીં સૌ પહેલાં આપણે જાણીએ કે RTEના ફોર્મ ક્યારે શરૂ થશે. તો અહીં મિત્રો સાઇટ ઉપર અહીં આપણે સ્ટડી કરીએ તો લાસ્ટ યર 30 માર્ચ 2022ના ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થઈ ગયા હતા. લાસ્ટ યર ગયા વર્ષે 30 માર્ચ 2022ના RTEના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા હતા. તો આશા છે કે આ વર્ષે પણ માર્ચના એન્ડમાં ફોર્મ શરૂ થશે. સૌ પહેલાં કેન્દ્રીય વિદ્યાલયના એડમિશનના ફોર્મ ફર્સ્ટ સ્ટાન્ડર્ડના શરૂ થશે. ધ્યાનથી મિત્રો સાંભળજો, સૌ પહેલાં કેન્દ્રીય વિદ્યાલય એડમિશનના ફર્સ્ટ સ્ટાન્ડર્ડના ફોર્મ શરૂ થશે, ત્યારબાદ જ અહીં RTEના રાઇટ ટુ એજ્યુકેશન ગુજરાત સરકારના ઓનલાઈન ફોર્મ શરૂ થશે. અહીં OBC કેટેગરી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે તેના વિશે આપણે આગળ જોઈએ. RTE રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2023-24ના જે લોકો OBC કેટેગરી એટલે કે SEBC કેટેગરી અથવા તો જેમને ગુજરાતીમાં બક્ષી પંચ કેટેગરી કહેવામાં આવે છે તેવા લોકોને અહીં પોતાના બાળકનું RTEના અંડરમાં આ વર્ષે 2023-24માં એડમિશન લેવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થશે. અહીં OBC કેટેગરી નંબર મિત્રો 12 આવે છે. અહીં અગ્રતાક્રમ નંબર 12 આવે છે મિત્રો. અહીં દરેક કેટેગરી કઈ કઈ આવે છે તેનો વિડીયો પણ મેં ઓલરેડી ચેનલ ઉપર પબ્લિશ કરેલ છે. આપ જો નવા હો તો આ વિડીયો જોયા પછી પ્લેલિસ્ટમાં જઈ RTEને લગતા તમામ વિડીયો મિત્રો જોઈ લેશો. અહીં આપણે આ વિડીયોમાં મિત્રો બક્ષી પંચમાં જે લોકો આવે છે OBC કેટેગરીમાં તેમને પોતાના બાળકનું એડમિશન લેવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થશે. તો અહીં ફર્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો જન્મનું પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ, જન્મ તારીખનો દાખલો, ત્યારબાદ રહેઠાણનો પુરાવો કહે તો રાશન કાર્ડ અને આધાર કાર્ડ. રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં બંનેમાં એડ્રેસ સેમ જ મિત્રો હોવું જોઈએ. આધાર કાર્ડ અહીં એક સાથે બબ્બે એટેચ કરવાના છે, એટલે કે ફાધર અને ચાઇલ્ડનું બંને કોમ્બિનેશન કરી PDF ફાઇલ અપલોડ કરવાની છે આગળ પાછળ, અથવા તો મધર અને ચાઇલ્ડનું આધાર કાર્ડ બંને PDF કરી આગળ પાછળ અપલોડ કરવાની છે, અથવા તો માતા અને પિતા એટલે કે ફાધર અને મધરનું આધાર કાર્ડ કોમ્બિનેશન કરી અપલોડ કરી શકો છો.
અથવા તો રાશન કાર્ડ આપ અપલોડ કરી શકો છો. જાતિનો દાખલો જે લાગુ પડતો હોય, એટલે કે અહીં આપ ઓબીસી કેટેગરીમાં આવો છો તો અહીં આપનો જાતિનો દાખલો મિત્રો જોશે ઓબીસી કેટેગરીનો. ત્યારબાદ બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. ત્યારબાદ જો આપનું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય, ધ્યાનથી મિત્રો સાંભળજો, જો આપનું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય તો આપ મિનિમમ 2 વર્ષથી ઉપર અભ્યાસ કરેલ હોય તો તેમનું પ્રમાણપત્ર વધારાના ડોક્યુમેન્ટ્સ તરીકે આપ અપલોડ કરી શકો છો. તેમનું પ્રમાણપત્ર વધારાના ડોક્યુમેન્ટ્સ તરીકે આપ અપલોડ કરી શકો છો. આવકનો દાખલો પિતાનો લેટેસ્ટ જોશે અને વાલીની સહી. અહીં આપ જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરીનું ફોર્મ ભરી શકો છો. અહીં કેટેગરીનું લિસ્ટનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે, પ્લેલિસ્ટમાં જઈ આપ જોઈ લેશો મિત્રો. આપને જે કેટેગરી લાગુ પડતી હોય, જે કેટેગરી એપ્લિકેબલ થતી હોય તે કેટેગરીમાં આપ એપ્લાય કરી શકો છો. હું અહીં માત્ર અને માત્ર આપની સુવિધા માટે કે આપ ડોક્યુમેન્ટ્સ પરફેક્ટ અપલોડ કરી શકો તેના માટે આ વિડીયો આપને બતાવવા જઈ રહ્યો છું. કહીં જે કેટેગરી આપને એપ્લિકેબલ થતી હોય તે કેટેગરીમાં આપ ફોર્મ ભરી શકો છો. અહીં આપ આ ફોર્મ જો આપને આવડતું હોય તો જ જાતે ભરશો, અથવા તો કોઈ એક્સપર્ટ પાસે, કોઈ એક્સપર્ટ વ્યક્તિ પાસે આપ આ ઓનલાઈન ફોર્મ મિત્રો ભરાવશો. અહીં તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ, ધ્યાનથી મિત્રો સાંભળજો, તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના છે. કોઈ પણ પ્રકારની ઝેરોક્સ ચાલશે નહીં. તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ પરફેક્ટ ક્લિયર દેખાય તેવા, વાંચી શકાય તેવા ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના છે. અહીં ઓબીસીમાં એનડીઆરટીમાં નો સિલેક્ટ કરવાનું રહેશે. એનડીઆરટી ઓપ્શન આવશે, તેમાં નો સિલેક્ટ કરવાનું રહેશે. અહીં આપને જે કેટેગરી એપ્લિકેબલ થતી હોય તે કેટેગરીમાં આપ અહીં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. દરેક કેટેગરીનો ડોક્યુમેન્ટ્સનો વિડીયો હું અલગ અલગ આપને બતાવું છું. અહીં ઓબીસી કેટેગરીની વાત કરેલ, લાસ્ટ વિડીયોમાં આપણે એસી અને એસટી કેટેગરી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થાય તે પણ શીખી ગયા. અહીં ઓબીસી કેટેગરી નંબર 12 આવે છે મિત્રો, તો આ તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો. મેક્સિમમ આપના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી બંને ચેનલ શિવસાગર ગાઈડ અને શિવસાગર સ્ટડી બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિંદ, જય ભારત.